કાલાવડમાં માંસ નતા પ્યારે એટલે વેપારી પિતા પુત્રને માર માર્યાના કિસ્સામાં એસપીનો સપાટો, ચારે પોલીસ કર્મીને સસ્પેન્ડ. ગુનો નોંધ્યો ચારે સામે આઈપીસી કલમ 323 અને 144 મુજબ ગુનાનો આદેશ કરાતા મામલો થારે પડ્યો હતો. કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાની સનસનાટી ભર્યો કિસ્સો વેપારીઓ ઉગ્ર માર્ગ વરે તે પહેલા જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે. એસપીના આકરા વલણથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. બનાવની વિગતો પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડ તાલુકા મથકના મહિલા ફોજદાર વાઘાસિયા તથા પોલીસ સ્ટાફ કાલાવડ ટાઉનના મેઇન બજાર વિસ્તારમાં ચેકિંગમાં હતા. તે દરમિયાન કાલાવડના મુરીલા ગેટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામભાઈ ઉદ્દેશી પોતાની દુકાને બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી હતી અને માસ્ક અંગે રકઝક કરીને વેપારી સાથે ગેરવર્તન કર્યું. ત્યારે પોલીસના ગેરવર્તન અંગે વેપારીએ પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે પોલીસે તેને પોલીસ સ્ટેશન સુધી લઈ ગઈ હતી અને પોલીસે બેરહેમપૂર્વક માર માર્યો હતો. આ વાત યુવાનના પિતા ઘનશ્યામભાઈ સુધી પહોંચતા તેઓ પણ તુરંત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને નિશાંતને ન મારવા આજીજી કરી. જોકે માનવતા અને ખાખીના અનુશાસનને ભૂલી બેઠેલા પોલીસકર્મીઓએ ઘનશ્યામભાઈને પણ માર માર્યો હતો. સમગ્ર ઘટનાની વાત કાલાવડ ગામના વાયુવેગે પ્રસરી હતી, જેને પગલે વેપારી આગેવાનોના પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. તે સાથે નાગરિકોનું એક સમૂહ પણ પોલીસ મથકે ધસી આવ્યું હતું. સત્યને અત્યાચારનું સાધન સમજી બેઠેલા પોલીસકર્મીઓને પરસેવો વળી ગયો હતો અને તુરંત હેડક્વાર્ટરમાં જાણ કરતા તંગદિલી સર્જાએ પહેલાં જ ખુદ જિલ્લા પોલીસ વડા શરદ સિંગલ અને ડીવાયએસપી કૃણાલ દેસાઈ સહિતનો કાફલો કાલાવડ પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા. પરંતુ ઈજા એટલી ગંભીર હતી તે પ્રાથમિક સારવાર કાલાવડ ખાતે લઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તેમજ ઉગ્ર બનેલા વેપારી આગેવાનો સાથે ચર્ચા કરી હતી. વેપારીઓની માંગ હતી કે બેફામ બનેલા ચાર પોલીસકર્મીઓને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવે. એસપીએ સ્થાનિક પોલીસ સ્ટાફ પાસેથી વિગતો મેળવી હતી અને કસુરવાર હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા, લોકરક્ષક ભરતસિંહ ક્યોર, નિકુંજભાઈ પટેલ અને અશોકસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા હતા. તેમજ ચારેય સામે આઈપીસી કલમ 323 અને 144 મુજબ ગુનો નોંધવા આદેશ કરતા મામલો થારે પડ્યો હતો. વેપારી નિશાંતના કહેવા પ્રમાણે ભરતસિંહ, અશોકસિંહ, નિકુંજ, અન્ય એક ટીશર્ટવાળા કોન્સ્ટેબલ સહિતના 7-8 કોન્સ્ટેબલ દ્વારા માર માર્યાની વાત કરી છે. હર્ષલ કંદેડિયા, ZSTV, કાલાવડ.